ચોક બજાર પોલીસે મોબાઈલ ફોન ચોરીમાં વેડ રોડના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હાલ એક આરોપીને ઉચકી જઈ બે દિવસ સુધી કોર્ટમાં રજૂ ન કરી ઢોરમાર માર્યોનો આક્ષેપ આરોપીની બહેનો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો. ત્યાં તેની બહેનો શું કહે છે તે આપણે જાણીએ. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેડ રોડના લક્ષ્મીનગર સોસાયટી ઘર નંબર 319 ખાતે રહેતા 19 વર્ષીય જુગલ જોગડિયાને તારીખ 22મીના રોજ ચોક બજાર પોલીસ ચોરીના મોબાઈલના કેસમાં ઉંચકી ગઈ હતી અને બે દિવસ થઈ ગયા હોવા છતાં પણ તેની ધરપકડ ન બતાવી કોર્ટમાં ન રજૂ કરી તેને ઢોરમાર માર્યોનો આક્ષેપ તેની બહેનોએ મીડિયા સમક્ષ કર્યો હતો. ત્યારે શું કહે છે આરોપીની બહેનો આપણે સાંભળીએ. મારું નામ નિર્મળાબેન રણજીતભાઈ છે. મારા ભાઈને 3 દિવસથી અહીંયા ચોરીના કેસમાં લાવેલા છે. સોમવારથી ત્યારનો લાવ્યા ને ત્યારનો માર્યામાર કરે છે. નથી કોર્ટમાં હાજર કરતા કે નથી મેડિકલ કરાવવા લઈ જતા. આજે અમે કમિશનર કચેરી ગયા ને ત્યાં બી અમને કોઈ સીધો જવાબ નથી આપ્યો. ત્યાંથી બી ફોન કર્યો કે તમારે જેમ મારો એમ મારો અને જેમ ગુના ઉગલાવો હોય ને એમ ઉગલાવો. તો અમે અહીંયા પીઆઈ સાહેબ પાસે આવ્યા તો પીઆઈ સાહેબે એમ કીધું કે તમે હવે કંઈ નહીં કરતા, અમે એને છોડી દેશું કાલે અને કાલે અમે એને મેડિકલ કરાવવા લઈ જઈશું ને કાલે કોર્ટમાં બી લઈ જઈશું અને તમે હવે કંઈ નહીં કરતા, તમે આ મીડિયા બીડિયાની ધમકી અમને નહીં આપો. મારું નામ નિર્મળા છે. મારા ભાઈનું નામ જુગલ છે અને જુગલભાઈ ભાણજીભાઈ જોગદિયા, લક્ષ્મીનગર વેડોર ઘર નંબર 319. પછી એ મોબાઈલ ચોરીના ગુનામાં લઈ ગયા છે. પણ મોબાઈલ જેને ચોરેલો ને એને મારા ભાઈને આપ્યો ને મારા ભાઈએ રાખ્યો અને એ જે મેં મોબાઈલ ચોર છે ને એ તો ભાગી ગયો છે. એનું લોકેશન એડ્રેસ બધું આપ્યું પણ એને પકડવા નથી જતા. બે દિવસથી અમને ગુમાવ્યા કરે છે. એમ કે તમારે જ્યાં જાવ હોય ત્યાં જાઓ, મીડિયામાં જાઓ કે ગમે ત્યાં જાઓ, અમને કોઈ ફરક નથી પડવાનો. અને રવિવારે રાતે મારા ભાઈને 11:30 વાગે લઈ ગયેલા. 3 વાગ્યા સુધી બહુ માર્યો છે. 4 જણા બેન્ચીસ પર સુવડાવીને ઉપર ઊભા રહી ગયા અને 2 જણાએ માર્યો. એને અહીંયા આંખ ઉપર પટ્ટાના નિશાન પણ પડી ગયા છે અને એને છે ને દંડા બી માથામાં માર્યા છે ને તો માથામાં બહુ સોજાઈ ગયું છે. ને તો આજે તો એ બપોરે રડતો હતો અને એમ કહેતો હતો કે હવે હું આત્મહત્યા કરી લઈશ, આ લોકો મને બહુ મારવાની ધમકી આપે છે, મને બહુ માર્યો છે, મારાથી સહન નથી થતું, હવે તમે કંઈક કરો. આપનું નામ? હંસા જોગદિયા. તમારે શું થયા ભાઈ? મારો ભાઈ છે જુગલ જોગદિયા. શું કહો છો? હવે મારો ભાઈ એને બહુ માર્યું છે. હવે એને કાલ ઉઠીને કઈ લોકઅપમાં થઈ જશે, એની જિમ્મેદારી કોણ લેશે? આ લોકો આવી રીતના પીને આવીને એક જ વ્યક્તિને માર કરે છે, એને લોકઅપમાં કઈ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? 5 બહેનનો એક ભાઈ છે અમારો, એને ધર્મેશભાઈ કરીને છે, ધર્મેશ ઓઝા, એક પિયુષભાઈ કરીને છે, એક હર્ષલભાઈ કરીને છે અને બીજા 2 છે, એમના નામ ખબર નથી. 5 કલાકનો સમય થયો. હા, તો કોર્ટમાં હાજર કરતા નથી. એને 3 દિવસ થઈ ગયા છે, એને કોર્ટમાં હાજર કરતા નથી. બોલે ક્વોરન્ટાઇન કરવું પડે, ક્વોરન્ટાઇન કરવું પડે એવી રીતના અમને બહાના બતાવ્યા કરે છે અને બહુ માર્યું છે. પછી અમે નહીં રહેવાય, અમે બધી બહેનો અહીંયા આવી ગઈ. પછી એમ કે તમારે જે કરવું હોય કરો, જા જવું હોય જા, એમ કે તમારી પહોંચ લાગે તા લગાવી લો, એમ કે આવી રીતના અમને કહે છે. અમારે પોલીસનો કોઈ સપોર્ટ નથી. કમિશનર કચેરીએ ગયે તા પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો. હાલ તો ચોક બજાર પોલીસ સામે થયેલા આક્ષેપો મામલે શું નવો વળાંક આવે છે તે હવે જોવું રહ્યું.